શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રમુખ સાંઈ મહારાજ શતાબ્દી ભાષાની જય. શ્રીજી મહારાજે ખાસ કહ્યું છે કે આ સત્સંગમાં દીવ ભાવ રાખવાની વાત. મહારાજ પોતે વાત કરે છે કે જ્યારે અલૌકિકમાં લૌકિક ભાવ દેખાય ત્યારે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. અલૌકિકમાં એટલે મહારાજે કહ્યું કે સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે યુક્ત. આ જો તમને આ બધું આપણે બધી પ્રવૃત્તિ કરીએ, બધું વ્રત ઉપવાસ કરીએ, પૂજા કરીએ, આ બધું કરીએ, પણ એમાં જો દિવ્ય ભાવની ખામી હોય, મહારાજ કે અમે તરત ઉદાસ થઈ જઈએ છીએ. એટલે આ સાચી વાત છે, આ કલ્પના નથી, બનાવટી વાત નથી. આ સાક્ષાત શ્રીજી મહારાજ આ પૃથ્વી પર આવ્યા છે, એમના સંતો આવ્યા છે, ગુણાતીતાન સ્વામી ભગતજી મહારાજ આ બધા આવેલા છે. એટલે આ કંઈ કલ્પનાની વાત નથી. એટલે એમાં ધળ પ્રતીતિ આવે તો તમને તો આ દીવ ભાવ રહે. જો એમાં આમ કંઈક મહારાજ કહ્યું કે અમારા નિશ્ચયમાં કંઈક, અમારા નિશ્ચયમાં કાંઈક જો આગું પાછું થાય તો અમને એ રૂચે નહીં. એટલે ભગવાન જ છે, મહારાજ ભગવાન છે, એટલે આ વાતની દ્રઢતા કરવી. મોર અંદર જીવમાં રોપી દઈ તો પછી કોઈ વાંધો નહીં આવે. પણ એ જ મહારાજ બોલે છે, એ જ શ્રીજી મહારાજ બોલે છે કે અમને અલૌકિકમાં લૌકિક ભાવ દેખાય. એટલા બધું અલૌકિક છે આ મનુષ્ય. મહારાજ પોતે મનુષ્યતન ધાર્યું છે અને ગુરુ પરંપરા મનુષ્યતન ધાર્યું છે, પણ જે અંદર જે વાત છે એ અલૌકિક છે, એ લૌકિક નથી. દેખાય છે બધું એવું જ, આપણને દેખાય બધું આ સાસ સમાજ અને બધા સ્વભાવ ને બધું આ દેખાય, પણ છતાંય અલૌકિક છે. શું? માયા પર થઈ ગયા, માયા પર થઈ ગયા આપણે. એટલે ભગવાનના સંગ ભગવાનને પાંખમાં બેસી ગયા. પછી ભગવાન તો આપણે એક ઝાપટ મારીને અક્ષરધામમાં લઈ જાય, બીજે કોઈ જગ્યા જવાય આપણે ના જઈએ. એટલે આ વાતની પ્રતીતિ આવે તો પછી આ બધું દીવ ભાવ મનાય. એટલે મહારાજે કહ્યું કે સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે યુક્ત. આ બધું બધું દિવ્ય છે, બધું દિવ્ય છે. અને મહારાજે કહ્યું કે ઉદ્ધવજી જેવા ભક્તો હોય એ તો સત્સંગની બધી જ વાત દિવ્ય માને છે. આ લાકડા પાણા બધા પથ્થર બધું જ દિવ્ય માને છે. તો જો એવા ભક્ત થવાનું છે, અને એ ભક્ત થયા વિના તમે બીજા ગમે એટલા સાધન કરો, બધું જ કરો, પણ ઊંચા નહીં આવે. હાઈટ પકડી હોય તો એક કમ્પલસરી ફરજિયાત છે. અને મહારાજ કહે છે, પોતે કહે છે, પછી આપણે ક્યાં વાત રહી. એટલે મહારાજ કહે કે અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય ત્યારે અમે તરત ઉદાસ થઈએ છીએ. ભાઈને ગમે નહીં,
આ બધું સત્સંગ દિવ્ય છે અને આમાં જો બધું આવું આવા ભાવ પરથી લાવીએ એટલે બધું બધી ગડબડવાળી વાત થાય. પછી મહારાજ કે અમે આ વાત ઘણી વાર સમજાવી છે પણ કોઈ સમજતું નથી. લો તકલીફ આ છે. મહારાજે આ વાત ઘણી વાર રોજ સમજાવતા હોય પણ કોઈ સમજતું નથી. એટલે અહીંયા કાચા પડીએ છીએ આપણે. જો આમાં દીવ ભાવ મનાઈ જાય એટલે બધું કામ થઈ જાય. અને જે જો આ યોગીઓ પર દીવ ભાવ હતો, પ્રમુખ સ્વામી મારે દીવ ભાવ હતો, શાસ્ત્રીમાં દીવ ભાવ હતો, એટલે આ બધું ચાલતું હતું બધું. અને જો દીવ ભાવ ના હોય તો બધું એટલે બધું લૌકિક થઈ જાય. માયાની અંદર આવી જાય બધું. માયા આ તંત્ર એટલે ભગવાનનો સંબંધ થયો એટલે આપણે બધા દિવ્ય જ છે, માયા પર છે. હવે વર્તમાન ધરાય છે તો એમાં જ આવે છે કાળ કર્મ માયા, એનાથી પર આપણે આ વર્તમાન વિધિમાં જ આપણે આવીએ લાવીએ છીએ. એટલે આ ખાસ મહારાજે કહ્યું. પછી મહારાજે કહ્યું કે આ કોઈ મનુષ્ય નથી, સંતો ભક્તો મનુષ્ય દેવા દેખાય છે પણ કોઈ મનુષ્ય નથી. શ્રીજી મહારાજના વાક્ય છે. પછી મહારાજ કે અમે બોલીએ છીએ તો જીભ ઝાલીને બોલીએ છીએ, જોઈએ છે એવું તો કહી શકતા જ નથી. મારે જે અંતરમાં જે છે એવું તો કહી શકતા જ નથી. કેમ કે આ કોઈ મનુષ્ય નથી એટલી વાત કરી આમાં ખડબડાટ થઈ ગયો. આ કોઈ મનુષ્ય સંતો ભક્તો કોઈ મનુષ્ય નથી એમાં ખડબડાટ થઈ ગયો. તો પછી મારે કે અમે જીભ ઝાલીને વાત કરીએ છીએ, જોઈએ છે એવું તો કહી શકતા જ નથી. અને વિમુખને તો તલભાર છે એ મેરું જેવું લાગે. જો આજે આ વાત સમજાય નહીં તો એને તો બધું બહુ મુશ્કેલી પડે અને બધું લૌકિક દેખાય અને બધી ગડબડ અંદર ચાલે. પણ એક તો ગમે એમ તો આપણે માની જ લેવું જોઈએ. ભગવાનના શબ્દો છે, આ દિવ્ય છે. શ્રીજી મહારાજ બીજી વાત કરે છે કે જે અમાયિક છે એ બધાને અમાયિક જુએ છે. અમાયિક છે જે બધાને અમાયિક જુએ છે. આ સવરી સમજણ છે. આ સમજણ સવરી છે. અને એને જ બ્રહ્મવિદ્યા કહી છે. એટલે બધાને દિવ્ય જોવા એ જ બ્રહ્મવિદ્યા, બધાને દિવ્ય જોવા એ જ બ્રહ્મવિદ્યા. તો જો મહારાજે આટલી સરસ વાત કરી છે અને દ્રષ્ટિ પલટાઈ જાય, કામ થઈ જાય. આપણામાં દેહ ભાવ છે એટલે આ બધા ભાવ અંદર આવે છે, પણ એની અંદર પણ આ એક ચોટ લાગી જાય તો કામ થઈ જાય. પછી એને પ્રશ્ન જ ના રહે. સીધીમાં બીજી વાત કરે છે કે અમે ભગવાનને ભસતા સર્વે હરિભક્તો દિવ્ય છે. ભગવાનને ભસતા સંતો હરિભક્તો બધા દિવ્ય છે. અને આ મર્મની વાત, જેને મર્મની વાત કહી, આ ઉપર છેલ્લું કામમાં ના આવે. આ મર્મની વાત કહી એટલે આ એટલે ઇસેન્શિયલ બહુ બધું વસ્તુ સિક્રેટ કહેવાય. હા, હવે જો વાત સમજાઈ જાય તો એનું ફળ છે. મારે કહે કે અમે એવી વાત કરતા નથી. શ્રીજી મહારાજ કહે છે એનું ફળ શું કે આ જગ જીતી જાય છે. આ મર્મની વાત જે કોઈ સમજે ધારે વિચારે એ જગ જીતી જાય છે. આઠે પોતાનો આનંદ માતો નથી અને ત્રીજી વાત લખી. એટલે આ બધું મહારાજે જે વાત કરી છે એ આપણે સાચી વાત છે અને આના ઉપર આપણે જવાનું છે. અને આ
આ વાત ઉપર જઈએ ને તો જ આપણે સુખ આવશે સત્સંગ. મહારાજ ગુણાતન સાહેબ કહ્યું કે મનુષ્યભાવ અને જીવભાવ એક થઈ જાય તો ભગવાન ભજવાનું સુખ આવે. તો જો આ બધી બધા વાત આવી કરી છે અને આ યોગી આપણે તો કેટલી દિવ્યતા રેલાઈ છે આ સત્સંગમાં. હે ખોબો ભરી ખોબો નહીં આખો દરિયો રેલાયો છે દિવ્યતાને. એટલે આપણે જો આ વાત સમજવી પડશે અને તો જ અંતરા સુખ આવશે. અને આ વાત જો નહીં સમજાય એટલે ત્યાં સુધી આપણને અંદર ડગમગ ડગમગ રહેશે અને પછી મજા નહીં આવે. એટલે મહારાજે બધી વાત કરી છે જે અસલી વાત છે આ વાત છે. અને મહારાજ બીજી ઘણી બધી વાત કરી છે દીવ ભાવની. મહારાજ કે આ હરિભક્તો હરિભક્તોના જે બધો વ્યવહાર છે એ દિવ્ય લાગે. હરિભક્તોનો વ્યવહાર જો આ દીવ ભાવની સમજ આવે તો આ દીવ ભાવ આવે. જે યોગી બાપા છે ને પેલા સ્પેશિયલ ટ્રેનમાં અમે ગયા હતા 56 સ્પેશિયલ ટ્રેન અને ત્યાં પોન્ડિચેરી આવ્યા. તો પોન્ડિચેરી ત્યાં પેલે મોટા ડબ્બામાંથી મીટર ગેજ થઈ ગઈ એટલે 18 ડબ્બા થયેલા. એટલે લાઈન બદલવાની હતી એટલે 18 ડબ્બા મોટા મોટા. એટલે પ્રદક્ષિણા જે 1 કિલોમીટરની થાય પ્રદક્ષિણા. તો બાપાએ 1.5 પ્રદક્ષિણા ફેર્યા અને પછી દંડવટ કરવા લાગ્યા. તો યુવકો પૂછ્યું કે બાપા શું કરો છો દંડવટ કોને? તો મુક્તોને. તો મુક્તો આશ્રમ જોવા ગયા છે, અરવિંદ આશ્રમ છે ને એ ત્યાં એ જોવા ગયા છે. તો મારે કે એમનો સામાન છે ને, કેટલો દીવ ભાવ એમનો સામાન છે એટલે એમાંય જીવભાવની વાત કરી. પછી એકવાર એક ગામ હતું ત્યાં મહારાજ યોગી બાપા હતા. જૂનું મંદિર હતું, જૂના મંદિર. અને ત્યાં મહારાજ યોગી બાપા બધું રાત્રે 2 વાગે ઉઠીને ઘસતા હતા બધી અને માથે ચડાવતા. વલાસરના ડાયા ભાઈ હતા એ દોડી આવ્યા કે સ્વામી લાવ હું સાફ કરી દઉં. કે સ્વામી કે સાફ નહીં કર, સાફ કરવાની વાત નથી. અહીંયા હરિભક્તો 3-4 હરિભક્તો ગોષ્ઠી કરી હતી જે એમાં દીવ ભાવ ગોષ્ઠી કરી હતી એટલે એમાં કેટલો બાપાને આનંદ આવી ગયો હતો. એટલે આવી રીતે આ બધી સત્સંગ ખરેખરી આ દિવ્યતા જો આપણે સમજાય તો બધું રેલમ છેલ થઈ જાય અને ખૂબ મજા આવે સત્સંગની. તો જો આપણે આ પ્રમુખ સ્વામી મહારાજ પણ આપણે સન્નિધિ પર્વ હતું સાંકરીમાં અને સ્વામીએ બધું કહ્યું એટલે યુવકોએ બધા પ્રશ્ન પૂછ્યા કે સ્વામી બાપા અમે તો ગમે એવા છીએ, તમને અભાવ નથી આવતો? અમે અમે કેવા સ્વભાવ છે બધા? તો સ્વામી કે સ્વભાવ જોવા જઈએ તો અમે અહીં રહી જ ના શકીએ. સ્વભાવ એ તો ખમી ખાઈએ અને તમારામાં દિવ્યતા છે એ આગળ લાવીએ છીએ. એટલે જો આ ભગવાન સંતની વાત બહુ અલૌકિક છે એટલે આપણે ધારવું પડે. આ એક વાત આવી જાય ને અંદર ખરેખર બધું દિવ્ય છે. જેવા અંદર આ વાત આવી જાય આ મર્મની વાત, મર્મની વાત બહુ જ મુદ્દાની વાત છે. એટલે આ જે સમજાઈ જાય મહારાજે પેલા 4 પદ બનાવ્યા છે ને એટલે આજ મારે ઓરડે રહે એમાં 3rd અને 4th પદ મહારાજે બનાવ્યા. એમાં મહારાજે વાત કરી છે કે સર્વે દિવ્ય છે રે ત્યાં તો જોયાની છે. જો
બધું દિવ્ય છે, દિવ્ય છે, દિવ્ય છે. એટલે એમાં મહારાજ કે અલૌકિકમાં જ્યારે લૌકિક ભાવ દેખાય એટલે અલૌકિક બધું છે, એમાં લૌકિક ભાવ એટલે જરાક મનુષ્ય ભાવ આવે અમે તરત ઉદાસ થઈએ છીએ. એટલે મારે આ રૂચતું નથી આ. એટલે આપણે આ બધી દીવ ભાવ રાખવાનું. યોગી અપાય કે હે શાસ્ત્રી માતા, નિર્દોષ બુદ્ધિના ભૂખ્યા છો. અમે જો નિર્દોષ બીજામાં દોષ જઈશું અને નિર્દોષ ભાવ નહીં રાખે, તમે અમારી પાસે નહીં બેસા દો, કાઢી મૂકશો. તો જે બધી વાત એટલે અને યોગી આવે તો કેટલું બધું કે હે શાસ્ત્રીમાં તમારા સંબંધ વાળા ગમે તેવા હોય, ગમે તેવા તો બધું આવી ગયું, પણ તેના માથાના મુકટ માનીએ એવી બુદ્ધિ આપજો. એટલે આ વાત આપણે ખાસ ધારવા જેવી છે, વિચારવા જેવી છે અને અમલમાં લાવવા જેવી છે. સહજાનંદ સ્વામી મહારાજ.